वंदे गुजरात। Hello friends, how are you all? Fine, good. Now your course of English would have been completed by your teachers. Now today we shall start the revision of English textbook. Friends, it is given to us on the page number 64. In this revision we are to remember whatever we have learnt so far. To mitro, page number 64 kado tamari textbook ma. Aaje apne revision start karvanu chhe. Hu pan tamne e page screen upar dekhalu chu. Ha friends, standard 7 second sem revision. It is on page number 64. There are two activities. First activity is, in the first activity, sentences are given to us and we are to find the characters. Means, ke aaj sentence che, e kon bole che, enu name aaple lakhvanu che. Sathe sathe friends, you can see that there are 7 numbers, but only 5 sentences are given to us. It means that બે સેન્ટેન્સ આપણે એડ કરવાના છે. તો પહેલા આપણે સેન્ટેન્સ રીડ કરતા જશું, થોડું યાદ કરશું કે કયા લેસનમાં એ સેન્ટેન્સ આવતું હતું, તેની સાથે કયા કયા કેરેક્ટર્સ જોઈન્ટ છે અને કયું કેરેક્ટર આ સેન્ટેન્સ બોલી શકે છે અથવા કેની સાથે આ સેન્ટેન્સ રિલેટેડ છે. એ યાદ કર્યા પછી આપણે એનું નેમ બાજુમાં જે સ્પેસ આપેલી છે એ સ્પેસ ઉપર લખીશું. સો ફ્રેન્ડ્સ, રેડી ટુ ગો અહેડ? ચાલો આપણે આપણી એક્ટિવિટી ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. ચાલો જોઈએ સ્ક્રીન ઉપર. હું ઇન્સ્ટ્રક્શન રીડ કરું છું. પહેલા રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ આઈડેન્ટિફાય ધ કેરેક્ટર્સ, મેક ટુ સેન્ટેન્સીસ. સો ફ્રેન્ડ્સ, first we shall read the sentences and then try to identify the characters. Catch me if you can.
આપણે કેચ કરવાનું છે કે આ કયું કેરેક્ટર બોલી શકે. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ આઈ કિલ્ડ 7 ફ્લાઈઝ એટ 1 બ્લો. આઈ કિલ્ડ 7 ફ્લાઈઝ એટ 1 બ્લો. ફ્રેન્ડ્સ, ચાલો એના માટે હું તમને એક પિક્ચર દેખાડું, તમને આનો વધારે આઈડિયા ક્લિયર થશે. હા ફ્રેન્ડ્સ, આ પિક્ચર જોવાથી આપણને ખ્યાલ આવે છે કે ટુ જાયન્ટ્સ આર ધેર, વન બોય ઇઝ હાઈડિંગ બિહાઇન્ડ ધ ટ્રી. કંઈ યાદ આવે છે કોણ આ સેન્ટેન્સ બોલી શકે અથવા તો કોને રિલેટેડ આ સેન્ટેન્સ છે? યસ, યુ આર રાઇટ, ધ કેરેક્ટર ઇઝ ગોપાલ. સો ફ્રેન્ડ્સ, I killed 7 flies at 1 blow. ઈ કોણ બોલી શકે છે? ગોપાલ. ફ્રેન્ડ્સ, અત્યારે તમારે લખવાની જરૂર નથી, આપણે આગળ જતા પૂરું તમને દેખાડશું. અત્યારે માત્ર ને માત્ર તમે જોઈ લો અને થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરજો. લેટ અસ સી વોટ ઇઝ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. The next sentence is, I am a photographer. I visited Gir. Friends, જે first sentence છે એ આપણા semester 1 નું હતું. યાદ કરો જે કયું lesson ભણાવીશું આપણે? Yes, you are right. Second unit, how many did you? તેનું હતું. But the second sentence is of sem 2. Friends, let us see the picture of it. I am a photographer. I visited Gir. The photo is before you. Friends, can you remember? Who can speak this? Yes, you are right. Let us see. Faizan. Now friends, let's move ahead to the next sentence. The next sentence is, a cuckoo lives near my house. Friends, cuckoo kai yaad aave che? Ena jevu j kai related name hatu? Nathi aavtu? Chalo apne nu picture joiye. હા ફ્રેન્ડ્સ, પિક્ચર જોયું ને, એમાં જ હિંટ છુપાયેલી હતી. ચલો જોઈએ કોણ બોલતું હશે આ. યસ, યુ આર રાઈટ. ચલો, તમે કીધું તે આન્સર છે કે નહીં આપણે જોઈએ. યસ, ઇટ્સ કકુ. હા ફ્રેન્ડ્સ, સો ઇટ વોઝ અવર થર્ડ સેન્ટેન્સ. નાવ લેટ્સ મૂવ હેડ ટુ ધ ફોર્થ સેન્ટેન્સ. વોટ ઇઝ ઇટ? The fourth sentence is, I have a dream to make a flying bicycle. This sentence is also from the semester 1. It is from unit 1, Vinny's smile. But still, let me show you a picture and I'm sure you will be able to remember it. Let us watch the picture of it. યાદ આવ્યું ફ્રેન્ડ્સ? કઈક અલગ જ પ્રકારની બાઇસિકલ લાગે છે ને. ગુડ. સો વી સી શી ઇઝ તેજસ્વિની. ફ્રેન્ડ્સ, આઈ હેવ અ ડ્રીમ ટુ મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. આ સેન્ટેન્સ છે એ તેજસ્વીને રિલેટેડ. Friends, now let's go on to the next sentence. Our next sentence is, I can drive and sing together. I
do not need rest. Friends, તો તમને યાદ આવે છે કે આ કયું કેરેક્ટર હશે? ચાલો પેલા પિક્ચર જોઈ લઈએ આપણે. યસ ફ્રેન્ડ્સ, યુ કેન સી ટુ પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર. વન હેઝ મસ્ટાચ એન્ડ ધ અધર ડઝ નોટ હેવ ઇટ. યાદ આવે છે કઈ? કોણ હશે આ? યસ, યુ આર રાઇટ, રોબોટ ને રિલેટેડ છે. સાચું, શંકર. સો ફ્રેન્ડ્સ, ઇટ વોઝ શંકર. ફ્રેન્ડ્સ, પહેલા આપણે સિક્સ્થ સેન્ટેન્સ જોઈએ કે કેવી રીતના આપણે બનાવી શકીએ. યુ કેન સી ઇટ ઓન ધ સ્ક્રીન. યસ, મેં લખ્યું છે સિક્સ્થ સેન્ટેન્સ, આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. યાદ આવે છે કઈ? ચાલો પિક્ચર દેખાડું તેનું. યસ, હુ ઇઝ હી? યુ આર રાઇટ, મિલિટરી મેન. હા, પણ આપણે તો એનું નેમ લખવાનું છે. ચાલો આપણે સ્ક્રીન પર જોઈએ. હુ ઇઝ હી? હી ઇઝ મોઇન ખાન. તો જે છઠ્ઠી આપણને બ્લેન્ક આપેલી છે એમાં આપણે આ સેન્ટેન્સ લખશું અને કેરેક્ટરના નામમાં મોઇન ખાન લખશું. ફ્રેન્ડ્સ, સિક્સ સેન્ટેન્સ તો આપણે જોયું, પણ હજી એક વધારાનું સેન્ટેન્સ આપણે લખવાનું છે. તો ચાલો જોઈએ એ સેન્ટેન્સ કેવું હશે. એ સેન્ટેન્સ કયું લેશું આપણે? મેં એક સેન્ટેન્સ લખેલું છે, તમારે બીજું કોઈ સેન્ટેન્સ લેવું હોય તો તમે એ લઈને પણ લખી શકો. ચાલો તો સેવન્થ સેન્ટેન્સ આપણે સ્ક્રીન પર જોઈએ. આઈ રોટ અ લેટર ટુ માય ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી. ફ્રેન્ડ, આપણે એક યુનિટ સ્ટડી કર્યું હતું જેમાં એક લેટર ફાટેલો હતો, યાદ આવે છે? એમાં કોકે કોઈકને એ લેટર લખેલો, અને એ લેટર કેના વિશેનો હતો? યસ, યુ આર રાઇટ, નવરાત્રી, ધ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. ફ્રેન્ડ્સ, પિક્ચર ઇઝ ઓલ્સો બિફોર અસ એન્ડ સી ઇઝ કેતકી. નાવ ફ્રેન્ડ્સ, વી હેવ સીન સેવન સેન્ટેન્સીસ એન્ડ ધ નેમ્સ ઓફ કેરેક્ટર્સ, બટ યુ આર ટુ ફિલ ધ ડિટેલ ઇન યોર ટેક્સ્ટ બુક. સો લેટ મી શો યુ the page of textbook along with the names of character on the screen. So friends, this is the page of our textbook. Chalo yaad karta jaiye ane lagta jaasu. First sentence, I killed 7 flies at one blow. Who spoke it? Yes, Gopal. Second sentence is, I am a photographer. I visited Gir. What was the name of character? Faizan. A cuckoo lives near my house. And who is she? Cuckoo. The fourth sentence is, I have a dream to make a flying bicycle. And the character is Tejaswini. The fifth is, I can drive and sing together. I do not need rest. And he is Shankar. Now sixth sentence, જે આપણે ફ્રેન્ડ હમણાં જ જોયું, એ સેન્ટેન્સ ત્યાં આપણે લખવાનું છે અને તેની બાજુની સ્પેસમાં આપણે કેરેક્ટરનું નેમ લખીશું. સો ધ સેન્ટેન્સ ઇઝ બિફોર યુ. ધ સિક્સ્થ સેન્ટેન્સ ઇઝ, આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. અને કેરેક્ટર છે મોઇન ખાન. એન્ડ ધ સેવન્થ સેન્ટેન્સ ઇઝ, આઈ રોટ અ લેટર ટુ માય ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી. એન્ડ ધ કેરેક્ટર ઇઝ કેતકી. ટીચર કેન ઓલ્સો હેલ્પ ધ સ્ટુડન્ટ્સ
to fill the detail in the textbook of the students. Face. So friends, enjoyed the activity? Have you written everything? Good. Now we have completed our first activity. But today we shall also see the second activity. And the second activity is really an enjoyable one. આપણે ખૂબ જ મજા આવશે. એમાં ખાસ કરીને તમે SS માં મેપ ડ્રોઈંગ તો શીખ્યા જ હશો, મેપ વિશે ભણ્યા જ હશો. હવે જે તમે શીખ્યા છો, ભણ્યા છો, સાથે સાથે તમારામાં જે પેઇન્ટિંગની કલા છે, બધાનો ઉપયોગ આપણે આજે એક મેપ ડ્રો કરવાનો છે તેમાં કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ અસ સી વોટ ઇઝ ધ સેકન્ડ એક્ટિવિટી. ફ્રેન્ડ્સ, બીજી એક્ટિવિટી છે એ મેપને લગતી છે. બટ બિફોર વી ગો ટુ ધ સેકન્ડ એક્ટિવિટી, આપણે મેપ વિશે થોડું સમજી લઈએ. ફ્રેન્ડ્સ, ઓન ધ સ્ક્રીન આઈ વિલ શો યુ વન પિક્ચર એન્ડ ધેન આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ. તો ચાલો આપણે પિક્ચર પહેલા જોઈએ. ફ્રેન્ડ્સ, યુ કેન સી a village map on the screen. તમને કોર્નર માં ચાર ડિરેક્શન દેખાય છે. સૌથી ઉપર નોર્થ, જેના માટે N છે. સૌથી નીચે સાઉથ, જે S છે. પછી મારી ડાબી બાજુ વેસ્ટ અને જમણી બાજુ ઈસ્ટ છે. તો આ ચાર ડિરેક્શનને ધ્યાનમાં રાખીને આ મેપને સ્ટડી કરવાનો છે આપણે. ફ્રેન્ડ્સ, દેર આર 5 પ્લેસીસ ઓફ વિલેજ ગીવન ટુ અસ ઇન ધીસ મેપ. પ્રાઇમરી સ્કૂલ, પંચાયત ઘર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, બેંક એન્ડ પોસ્ટ ઓફિસ. પંચાયત ઘર ઇઝ ઇન ધ મિડલ. સૌથી વચ્ચે શું છે? પંચાયત ઘર છે. એન્ડ વેર ઇઝ ધ પ્રાઇમરી સ્કૂલ? યસ, the primary school is to the north of panchayat ghar, and primary health center is to the south of panchayat ghar. The bank is to the east of panchayat ghar, and the post office is to the west of panchayat ghar. So friends, have you seen the map? આ એક સિમ્પલ મેપ હતો જે આપણને મેપ ડ્રો કરવામાં આનો આઈડિયા ખૂબ જ મદદરૂપ થઈ શકશે. સો નાવ લેટ્સ મૂવ ઓન ટુ ધ સેકન્ડ એક્ટિવિટી. લેટ્સ સી વોટ ઇઝ ઇટ અબાઉટ. ધ સેકન્ડ એક્ટિવિટી ઇઝ, ફ્રેન્ડ્સ, આમાં આપણને ડિસ્ક્રિપ્શન આપેલું છે. કજરીબેન ઇઝ અ વેજીટેબલ વેન્ડર. શી મૂવ્સ ઇન ધ વિલેજ એન્ડ સેલ્સ વેજીટેબલ્સ. કજરીબેન છે એ વેજીટેબલ્સ વેન્ડર છે, એટલે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે અને વેજીટેબલ્સ વેચે છે. તો એના વિશે આપણે શું કરવાનું છે ચાલો જોઈએ. રીડ અબાઉટ હર, draw the path and places where she goes every day. તો આપણને જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે તે મુજબ આપણે મેપ ડ્રો કરતું જવાનું છે. સો ફ્રેન્ડ્સ, એ ડિસ્ક્રિપ્શન અત્યારે હું તમને સ્ક્રીન ઉપર દેખાડીશ, સાથે સાથે સ્ક્રીન ઉપર તમને મેપ પણ જોવા મળશે. પણ અત્યારે તમે એ મેપ ડ્રો ન કરતા, ઓબ્ઝર્વ કરજો, જોઈ લેજો બરોબર. પછી છેલ્લે હું તમને પૂરો મેપ ડ્રો કરવાનો સમય આપીશ. સો ફ્રેન્ડ્સ, લેટ્સ રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ટ્રાય ટુ ડ્રો ધ મેપ ઓફ ઇટ. ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ, કજરીબેન
leaves her house at 5:30 in the morning. Friends, Kajriben nu house tamne jova mare chhe. Charei direction no symbol pan jova mare chhe. Have કહેવામાં એવું આવ્યું છે કે સવારે 5:30 વાગ્યે કજરીબેન પોતાનું ઘર છોડે છે. સો યુ કેન સી ધ એરો એન્ડ ધેટ એરો શોઝ કજરીબેન લીવ્સ હર હાઉસ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. ચલો આગળ ક્યાં જાય છે કજરીબેન તે આપણે જોઈએ. શી રાઇડ્સ હર બાઇસિકલ ટુ ધ બસ સ્ટેશન. ત્યાંથી તે ક્યાં જાય છે? બસ સ્ટેશને બાઇસિકલ લઈને જાય છે. શી કલેક્ટ્સ ધ બેગ ઓફ વેજીટેબલ્સ ફ્રોમ ધેર. ફ્રેન્ડ્સ, હવે એરાની બાજુમાં આપણે તે બસ સ્ટેશન જાય છે તો આપણે પહેલા બસ સ્ટેશન ડ્રો કરવું પડશે. સો લેટ અસ સી ઓન ધ સ્ક્રીન. યુ કેન સી ફ્રેન્ડ્સ, બસ સ્ટેશન ઇઝ ધેર. ચાલો હવે ત્યાર પછી ક્યાં જાય છે તે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ શી ગોઝ ટુ ધ મોટા ફલિયા. ઇટ ઇઝ 200 મીટર્સ ઇન ધ વેસ્ટ ફ્રોમ ધ બસ સ્ટેશન. ફ્રેન્ડ્સ, ત્યાર પછી તે મોટા ફલિયામાં જાય છે જે 200 મીટર ત્યાંથી દૂર છે. હવે તેવું દર્શાવવા માટે આપણે એરો ડ્રો કરવો પડશે. તેની નીચે ડિસ્ટન્સ જે છે 200 મીટર્સ તે પણ રાઇટ કરવું પડશે અને સાથે એક પિક્ચર આપણે મોટા ફલિયાનું ડ્રો કરવું પડશે. સો યુ કેન સી ઓન ધ સ્ક્રીન, એરો ઇઝ ધેર, 200 મીટર્સ ઇઝ રિટન ધેર એન્ડ મોટા ફલિયા ઇઝ ધેર. લેટ્સ મૂવ અહેડ ફ્રેન્ડ. શી ટેક્સ exit from there. Then she runs her bicycle to the north for 50 meters. Friends, હવે તે મોટા ફલિયામાંથી બહાર નીકળે છે અને આગળ જાય છે. પણ એમાં આપણને એવું કહેવામાં આવ્યું કે શી ગોઝ ટુ ધ નોર્થ 50 મીટર્સ. હવે નોર્થ આપણને આપેલું જ છે તો આપણે નોર્થ સાઈડ એરો ડ્રો કરશું અને એની બાજુમાં 50 મીટર્સ રાઇટ કરશું. લેટ અસ સી ઓન ધ સ્ક્રીન. એરો ઇઝ ધેર, 50 મીટર્સ ઇઝ ધેર એન્ડ ધેર ઇઝ મંદિર ફલિયા. સો ધ ડિસ્ક્રિપ્શન ઓલ્સો ટેલ્સ અસ શી વિઝિટ્સ ધ લીંબડી માતા ટેમ્પલ એન્ડ એન્ટર્સ ધ મંદિર ફલિયુ. So you can see, friends, the shape is also like temple. Mandir jevo shape lage chhe ne? Good. Now, friends, temple to aapne draw kari lidu. Pan have Kajri ben kya jai chhe? Jovu chhe? Chalo ne joiye. Every day, she visits her friend's house. It is in the middle of the Keval Phalia. Keval Phalia is 100 meters in the west from the temple. Her friend's name is Meena Ben. Friends, to tyathi te Keval Phalia ma jaye chhe jya temna friend Meena Ben rahe chhe. To chalo apne te draw kariye. Friends, you can see arrow is there. And the arrow is towards the west. You can see in the map. 100 meters is written on it. And in the box, Keval Phalia is written. And there, Meena Ben is living. So, Meena Ben's house is also written. Friends, Meena Ben ne mariya pachi, Kajri Ben kai disha ma agar jai chhe. Chalo joiye. After visiting Meena Ben, she goes
to Dr. Walu Falu. Dr. Gadhvi lives in that street. His house is 300 meters to the south from Meenaben's house. Friends, Meenaben na gharethi Kajriben 300 meter south dishama jai chhe. Ane tyan Dr. Walu Falu chhe, tyan Dr. Gadhvi rahe chhe, tyan jai chhe. So let's draw that. Arrow is there. 300 meters distance is written, friends. See, and there Dr. Gadhvi is living. Let's go ahead. After Dr. Gadhvi's house, where does Meenaben go? Let's see. At last, Panam Colony and the Luhar Falu. Both are 50 meters in the east from her house. Friends, tena ghare thi east kor javanu chhe apde. Yes, you understand it really very well. To tyanthi apde ek arrow draw karishu. Pan yaad e rakhvanu chhe ke be boxes apde baju baju ma karva josh. Chalo joye kevi ritna draw thai. Arrow is there, 50 meters is written and two boxes are there and they are really very near. One is Panam Colony and second is Luhar Falia. Friends, હવે આ બે કોલોનીમાંથી કજરીબેન કઈ દિશામાં આગળ વધે છે, ક્યાં જાય છે, ચાલો જોઈએ. Then she goes to Sanjay Bhai's shop. It is near the bus station. Friends, હવે તે સંજયભાઈની શોપમાં જાય છે, પણ આપણને કોઈ ડિરેક્શન નથી દીધેલી. એક વસ્તુ કીધી છે કે આ જે સંજયભાઈની શોપ છે તે બસ સ્ટેશનની બાજુમાં છે. તો આપણે એ બોક્સ એ રીતના ડ્રો કરીશું કે એ શોપ રહે એ બસ સ્ટેશનની બાજુમાં આવે. યસ ફ્રેન્ડ, યુ કેન સી એરો ઇઝ ધેર બિસાઇડ બસ સ્ટેશન. ધેર ઇઝ અ બોક્સ એન્ડ ઇન ધેટ બોક્સ સંજયસ શોપ ઇઝ રિટન. સો ફ્રેન્ડ્સ, વી શેલ ડ્રો સંજયભાઈ શોપ બિસાઇડ ધ બસ સ્ટેશન. લેટ સી ફ્રેન્ડ, સંજયભાઈ શોપ can be seen by you on the screen. She buys necessary things and returns home. Sanjaybhai ni shop mathi jaruri cheezo te kharide che ane pachi potana ghare pacha aave che. So friend, at last apde ek arrow evo draw karvo jose ke je Kajriben na ghare jato hoy, je apne darshave che ke Kajriben potana ghare pacha પહોંચી ગયા. લેટ અસ સી ઓન ધ સ્ક્રીન. ફ્રેન્ડ્સ, યુ કેન સી ધેટ ધીસ એરો શોઝ ધેટ કજરીબેન રિટર્ન્સ ટુ હર હોમ આફ્ટર સચ અ લોંગ પિલગ્રિમેજ. સો ફ્રેન્ડ્સ, એન્જોય ઇટ. મજા આવી ને? આવી રીતના આપણે મેપ આખો ડ્રો કરી શકીએ. હવે હું તમને આ મેપ ડ્રો કરવા માટેનો ટાઈમ આપું છું. પેન્સિલ લઈ અને જ્યાં સ્પેસ આપેલી છે આપણને પેજ નંબર 64 ઉપર, કજરીબેનનું ઘર ઓલરેડી આપણને ડ્રો કરેલું જ છે, એટલે તે તમારે ડ્રો નથી કરવાનું, પણ તેની આગળની જે વસ્તુ છે એ બધી તમે ડ્રો કરી લો. આઈ વિલ ગીવ યુ સફિશિયન્ટ ટાઈમ ટુ ડ્રો ધ મેપ. ધ મેપ ઇઝ ધેર ઓન ધ સ્ક્રીન. ફ્રેન્ડ્સ, બરાબર ધ્યાન રાખીને ડ્રો કરજો.
Teachers at receiving center are requested to help the students to draw the map and complete the work. So, friends, have you drawn the picture? So, friends, have you drawn the map? मजा आवी ने? चलो तो आ अहीं आपणे आपणी एक्टिविटी 2 पण पूरी करी. पण याद राखजो मित्रो, આ મેપ ડ્રોઈંગ ની સ્કિલ આપણને ઘણી બધી હેલ્પફુલ થઈ શકે એમ છે. તો સરસ મજાની આપણી આ આર્ટ છે એને ડેવલપ કરીએ, મેપ ડ્રોઈંગ નો ઉપયોગ કરીએ. અને ઘણી વખત આપણે કંઈ ભૂલા પડીએ તો ત્યાંનો મેપ સાચો રસ્તો દેખાડતો હોય છે. સો ફ્રેન્ડ્સ, ટ્રાય ટુ ડ્રો ધ મેપ ફ્રોમ યોર હોમ ટુ યોર સ્કૂલ. બટ રિમેમ્બર, try to draw everything which comes on the way. Maja aavi? Goodbye. See you in the next episode. Till then, bye.